जे अभ्यास करीए छीए सल्फरना ओक्सो एसिड, तो सल्फरना छे ई सल्फरना ओक्सो एसिड, तो एनी अंदर सल्फर छे अनेक ओक्सो एसिड संयोजनो छे ए संयोजनो बनावे छे। तो एनी अंदर आपणे वात जोई कि भाई सल्फर छे ई अनेक ओक्सो एसिड संयोजनो छे ई संयोजनो बनावे छे, कि जेवा के H2SO3 એટલે સલ્ફ્યુરસ એસિડ, પછી H2S2O3, H2S2O4, H2S2O5 અને H2SX અને O6, અને જ્યાં X બરાબર શું છે 2 થી 5। હવે આપણે એની અંદર છે કયા ઓક્સો એસિડનો અભ્યાસ કરવાનો છે, તો એની અંદર જો H2SO4, H2S2O7, H2SO5, H2S2O8 બનાવે છે। તો આ બધા જે ઓક્સો એસિડ છે એ સંયોજનો પૈકીના કેટલાક છે એ ઓક્સો એસિડ કેવા છે, તો કેટલાક છે એ ઓક્સો એસિડ છે અસ્થાયી છે। કેવા છે? અસ્થાયી છે, અને તેમને અલગ કરી શકાતા નથી, પણ તેઓના છે તેઓને જલીય દ્રાવણમાં અથવા તેમના ક્ષાર સ્વરૂપમાં છે એને આપણે શું કરી શકાય, ઓળખી શકાય। એટલે આ જે બધા આપણે ઓક્સો એસિડ જોયા, તો એમાંથી કેટલાક અગત્યના ઓક્સો એસિડ જે આપણે ભણવાના છીએ, તો કેટલાક એના અગત્યના ઓક્સો એસિડના સંયોજનો છે, તો એ સંયોજનોની આપણે આકૃતિ, એની અંદર કેવી રીતે બંધ હોય, એની અંદર સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા શું હોય, તો એ આપણે બધો અભ્યાસ કરવાનો છે। હાલો, તો એની અંદર આપણે જે આ સલ્ફરના જે ઓક્સો એસિડ છે એની વાત કરીએ, તો એની અંદર પહેલો ઓક્સો એસિડ છે H2SO3। તો H2SO3 છે તો એને શું કહેવાય, તો એને આપણે કહેશું સલ્ફ્યુરસ એસિડ। શું કહેવાય એને? સલ્ફ્યુરસ એસિડ। તો એની અંદર આપણે ખબર હોવી જોઈએ, જો હાઇડ્રોજન કેટલા છે 2 અને ઓક્સિજન છે એ કેટલા છે 3, સલ્ફર સાથે જોડાયેલા છે। તો એની અંદર 2 છે સલ્ફર સાથે OH ક્રિયાશીલ સમૂહ જોડાયેલા છે, અને 1 ડબલ બંધ છે એ શું છે ઓક્સિજન, અને 1 હજી એની પાસે શું રહેશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ મેં તમને ખાસ કીધી છે કે જ્યારે ઓક્સો એસિડ સંયોજનોનો અભ્યાસ કરતા હોય ત્યારે એની અંદર જે આપણા તત્વ હોય એટલે કે સલ્ફર છે, તો સલ્ફરના છે એ આપણે શું આવડવા જોઈએ, તો સલ્ફરની છે એ ઓક્સિડેશન અવસ્થા શોધતા આવડવી જોઈએ। તો એની અંદર સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા અહીંયા શોધવી હોય, તો તમને બધાને જે સૂત્ર આપણે 11મા ધોરણની અંદર સમજાવ્યું હતું, 12મા ધોરણની અંદર વાત કરેલી છે, તો એ બધા સૂત્ર છે એ તમને ખબર હોવી જોઈએ। તો એની અંદર તમે જોઈ શકો છો કે H2SO3 એટલે શું થશે કે હાઇડ્રોજન 2, એટલે હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા 1 એટલે શું થશે 2, પ્લસ સલ્ફરની તમારે શોધવી છે, તો સલ્ફરની શોધવી છે એટલે આપણે અહીંયા શું ધારી લીધો X, અને પ્લસ તો ઓક્સિજન, તો ઓક્સિજન કેટલા છે 3, તો 1 ઓક્સિજનની કેટલી હોય -2, અને ઇક્વલ ટુ છે એ શું થઈ જશે 0। તો એની અંદર આપણે છે એ શું કરીએ કે 2+X+3×2 એટલે -6=0। ઓકે, હાલો, તો એની અંદર છે એ શું થશે, તો અહીંયા -4 અને ઓલી બાજુ જાય તો +4 એટલે X બરાબર છે એ શું થશે +4। તો એની અંદર છે અહીંયા સલ્ફર છે, તો સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા કેટલી મળશે, તો સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા છે એ +4 મળશે। હાલો, એવી જ રીતે બીજું બંધારણ જે તો આપણે બધાને ખબર જ છે સલ્ફ્યુરિક એસિડ, તો સલ્ફ્યુરિક એસિડ એટલે શું થશે, તો સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4। તો સલ્ફ્યુરિક એસિડ H2SO4ની આપણે વાત કરવી હોય, તો એની અંદર તમે જોઈ શકો છો હાઇડ્રોજન 2 પણ ઓક્સિજન છે 4, એટલે OH ક્રિયાશીલ સમૂહ છે એ કેટલા જોડાયેલા છે 2 જોડાયેલા છે, અને સલ્ફર સાથે ડબલ બંધ છે એ 2 શું છે ઓક્સિજન છે। તો હવે આમાં તમને તરત જ ખબર પડી જાય કે આ સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે, તો સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા 6, તો તમે શોધો સૂત્ર દ્વારા તોય તમને છે એ ખબર પડી જાય। હાલો, સમજણ પડી? તો આ છે સલ્ફ્યુરિક એસિડ, જે આપણે H2SO4ની વાત કરી। ત્યાર પછી પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ, તો પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ, તો એની અંદર જો પેરોક્સો એટલે તમને ખબર હોય કે પેરોક્સાઇડ બંધ હોય, અને ડાયસલ્ફ્યુરિક એસિડ, ડાય એટલે 2 અને સલ્ફ્યુરિક એસિડ એટલે તમે જોયું H2SO4, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે કાંઈ નથી યાદ રાખવાનું, આ જે H2SO4નું જે બંધારણ છે તે બંધારણમાંથી શું કરવાનું છે, તો આવા 2 અણુ લેવાના છે એટલે ડાયસલ્ફ્યુરિક એસિડ થઈ ગયું। તો એની અંદર અહીંયા આ જે OH ક્રિયાશીલ સમૂહ છે, તો એમાંથી 1 હાઇડ્રોજન અને બીજું જ આવું બંધારણ તમે દોરો, તો એમાંથી 1 હાઇડ્રોજનને દૂર કરી
અને અહીંયા ઓક્સિજન ઓક્સિજન વચ્ચે બંધ બનાવી દો એટલે એને કહેવાય પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ એટલે શું થશે H2 હાઇડ્રોજન 2 સલ્ફર 2 અને ઓક્સિજન 8 એટલે એને કહેવાય પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ તો પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ છે ખાસ કે ભાઈ આ પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ છે તો એની અંદર આપણે આ સલ્ફર છે બંને પરમાણુ તો એની ઓક્સિડેશન અવસ્થા શોધતા આવડવી જોઈએ તો એમ કોઈ નહીં ગણી નાખતા જો પેલા હું ખોટી ગણું છું કે હાઇડ્રોજન 2 એટલે એની 2 ઓકે હાઇડ્રોજન 2 છે એટલે આપણે શું કરીએ 2 પછી જો સલ્ફર 2 છે એટલે 2x અને પ્લસ અહીંયા છે ઓક્સિજન 8 છે એટલે 8 હોય એટલે શું થશે -16 ઇક્વલ ટુ 0 ઓકે તો એની અંદર શું થઈ જશે 14 કેટલી થશે 14 માઇનસ અને સામેની બાજુ જાય એટલે 2x ઇક્વલ ટુ 14 અને x ઇક્વલ ટુ છે x ઇક્વલ ટુ 14 ભાગ્યા 2 એટલે 7 નહીં આ એની ઓક્સિડેશન અવસ્થા નથી હો ભાઈ તો એની અંદર તમને ખબર હોવી જોઈએ કે જે આપણે 11માં ધોરણની અંદર વાત કરી ગયા હતા તમે જોવો અહીંયા ઓક્સિજન છે એ તમારે 8 ઓક્સિજન છે પણ આ જે 2 ઓક્સિજન છે એ કેવા ઓક્સિજન છે તો જે 2 ઓક્સિજન છે એ કેવા છે તો પેરોક્સાઇડ બંધ બનાવે છે અને તમને ખબર હોવી જોઈએ પેરોક્સાઇડ બંધ હોય તો એ ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય -1 તો હવે જો એ સૂત્રની અંદર આપણે જોઈએ કે હાઇડ્રોજન 2 જો અહીં લખું છું એટલે પ્લસ 2 હાઇડ્રોજન 2 એટલે પ્લસ 2 પ્લસ 2x પ્લસ હવે જો એની અંદર ઓક્સિજન છે એ કેટલા 3 ને 3 6 તો એ 6 ઓક્સિજન છે એની ઓક્સિડેશન અવસ્થા -2 પ્લસ 2 ઓક્સિજન છે એ કેવા છે પેરોક્સાઇડ બંધ બનાવે છે એટલે એની કેટલી હોય 2 ઓક્સિજન એટલે -1 ઇક્વલ ટુ 0 ઓકે એટલે 12 ને તો એની અંદર શું થશે તો એની અંદર ઓલા અહીંયા 8 2 16 હા તો એની અંદર હવે જુઓ તમે કે અહીંયા કેટલા થયા 2 પ્લસ 2x અહીં લખું છું પ્લસ 2 પ્લસ 2x એટલે હવે -12 અને 14 એટલે પ્લસ શું થશે માઇનસ છે એ -14 ઇક્વલ ટુ 0 અને અહીંયા તમે શું કરશો એટલે 12 અને એક્સ જશે ઉલી બાજુ એટલે પ્લસ 12 અને ભાંગ્યા 2 એટલે પ્લસ 6 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સલ્ફર છે તો એ સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા પ્લસ 6 મળશે ઓકે હાલો ખબર પડી ગઈ ત્યાર પછીનો જે ઓક્સો એસિડ છે પાયરોસલ્ફ્યુરિક એસિડ તો પાયરોસલ્ફ્યુરિક એસિડ એટલે તમને બધાને ખબર છે ઓલિયમ તો એ ઓલિયમ છે તો એ ઓલિયમની વાત કરીએ તો હાઇડ્રોજન 2 સલ્ફર 2 અને ઓક્સિજન 7 તો તમારે કાંઈ નથી કરવાનું પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડની અંદર અહીંયા 2 ઓક્સિજન હતા અહીંયા 1 ઓક્સિજન દર્શાવી દેવાનો છે એટલે બંધારણ કોનું થઈ ગયું ઓલિયમ પાયરોસલ્ફ્યુરિક એસિડ પણ આ ઓક્સિજન છે એની આ જો આ જે પેરોક્સાઇડ બંધ નથી પેરોક્સાઇડ બંધ નથી એટલે તમને ખબર જ હોવી જોઈએ કે આ ઓક્સિજન છે એની ઓક્સિડેશન અવસ્થા -2 હોય એટલે એમાં કાંઈ કરવાનું નથી હો હાલો તો એની અંદર પણ આ સૂત્રની મદદથી મેં તમને શીખવાડ્યું એવી રીતે તમારે પાયરોસલ્ફ્યુરિક એસિડ ઓલિયમ છે એની અંદર પણ તમારે શું શોધી લેવાનું ઓક્સિડેશન અવસ્થા શોધી લેવાની ઓકે હાલો તો આ સલ્ફર છે એ સલ્ફરના શું વાત કરી ઓક્સો એસિડની વાત કરી હવે એની અંદર ત્યાર પછીનો જે મુદ્દો છે સલ્ફ્યુરિક એસિડ તો સલ્ફ્યુરિક એસિડ છે એ બધાને ખબર જ છે તો સલ્ફ્યુરિક એસિડ એટલે તમે શું કહો છો H2SO4 તો H2SO4 જે સલ્ફ્યુરિક એસિડ છે તો એ સલ્ફ્યુરિક એસિડની બનાવટ આપણે અહીંયા આપેલી છે પણ આપણે જે બનાવટ આપેલી છે એની અંદર આપણે જોઈ લઈએ કે લગભગ બનાવટ કાઢી નાખી છે પણ એના ગુણધર્મો છે એ 3 ગુણધર્મો રાખેલા છે શું રાખેલું છે 3 ગુણધર્મો છે એ ગુણધર્મો રાખેલા છે તો એની અંદર આપણે 10માં ધોરણની અંદર પણ તમને બધાને ખબર છે કે ભણી ગયા છો તમે તો એની અંદર તમને બધાને ખબર છે H2SO4 સલ્ફ્યુરિક એસિડ છે તો એ સલ્ફ્યુરિક એસિડ કોની મદદથી બનાવી શકાય તો એના બનાવવા માટેની જે પદ્ધતિ છે એને આપણે કઈ કહીએ છીએ સંપર્ક વિધિ છે એ સંપર્ક વિધિ કહેવામાં આવે છે તો એની અંદર જે આપણે સલ્ફ્યુરિકના ઓક્સો એસિડ સંયોજન જોયા સલ્ફ્યુરિક એસિડના માત્ર ગુણધર્મ જ સમજવાના છે H2SO4નું જે ઉત્પાદન છે તો એ ઉત્પાદન શું કર્યું છે તો ઉત્પાદન છે એને બાદ કરી નાખ્યું છે ઓકે હાલો તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ઉત્પાદન છે એ સલ્ફ્યુરિક એસિડનું જે આ ઉત્પાદન છે તો એ ઉત્પાદન આપણે અભ્યાસક્રમમાં નથી એટલે ઉત્પાદન અત્યારે અહીંયા ભણવાની જરૂર
नथी, संपर्क विधि, संपर्क विधि बधाने आवडे ज छे, रेडी? तो संपर्क विधि छे एनो अभ्यास करवानी जरूर नथी, पण एना गुणधर्मो छे ई आपने अभ्यासक्रमनी अंदर छे, एटले आपणे एना गुणधर्मो छे ई गुणधर्मोनो अभ्यास करवो पड़शे। तो एनी अंदर हवे आपणे जो खाली ओली संपर्क विधिनी वात करी दऊं तमने, दसमा धोरणनी अंदर तमे भणी ज ग्या छो, एनी अंदर त्रण स्टेप छे, बधाने त्रणे त्रण रिएक्शन छे ई पण आवडता ज होय। કે સલ્ફર છે એને ઓક્સિજનની હાજરીમાં શું કરવાનું, તો પેલું ત્રણ તબક્કાની અંદર આ છે એ પ્રક્રિયા છે, ઝડપથી ખાલી એક જ મિનિટમાં સમજાવી દઉં કે સલ્ફર સાથે ઓક્સિજનની પ્રક્રિયા કરતાં કયો વાયુ મળે છે, તો કયો વાયુ મળે છે, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળે છે। અને બીજા તબક્કા આપેલો તબક્કો, પછી બીજો તબક્કો, તો બીજો તબક્કો શું છે, તો કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુનું ઓક્સિજનની છે ઓક્સિડેશન ઉદ્દીપકની હાજરીમાં V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં સલ્ફર ડાયોક્સાઇડનું રૂપાંતરણ શેની અંદર થશે, સલ્ફર ટ્રાયોક્સાઇડની અંદર રૂપાંતરણ કરવામાં આવે છે। તો એ પ્રક્રિયાને છે એ સંતુલિત કરવી હોય તો 2SO2 અને અહીંયા 2SO3, ઓકે। હાલો હવે એની અંદર આપણે છે એ શું મળ્યું આપને, SO2 સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ। તો ત્રીજા તબક્કાની અંદર શું થશે, તો SO3 વાયુ છે, સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ છે, એને પાણીની અંદર છે એ શું કરવાનું છે, દ્રાવ્ય। તો પાણીની અંદર દ્રાવ્ય કરશો તો શું મળશે આપને, H2SO4। તો આ શું મળે છે, H2SO4। અને જો વધારે તમે આને છે એ શોષવામાં આવે તો શું બની જાય, ઓલિયમ, ઓકે। તો આ તમે દસમા ધોરણની અંદર એ ભણી ગયા છો। અને આ જે વિધિ છે સલ્ફ્યુરિક એસિડની જે બનાવટની જે પદ્ધતિ છે, તો એ પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય, તો કે સંપર્ક પદ્ધતિ વડે ઓળખાય છે। કોના વડે, સંપર્ક પદ્ધતિ। અને એ પણ ખબર હોવી જોઈએ કે આપણે પ્રયોગશાળાની અંદર છે સલ્ફ્યુરિક એસિડ છે એને રસાયણનો રાજા તરીકે ઓળખાય છે। શું કા રસાયણનો રાજા કહેવાય, તો એની અંદર છે લગભગ મોટા ભાગના પદાર્થો છે, તો એ મોટાભાગના પદાર્થોની બનાવટ માટે કોનો ઉપયોગ થાય છે, તો મોટાભાગના પદાર્થોની બનાવટની અંદર સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય છે, ઓકે। પણ બનાવટ છે એ તમારે તૈયાર કરવાની કાંઈ જરૂર નથી, પણ આ તો તમને નાની એવી હતી એટલે તમને છે એ સમજાવી દીધું અને ખ્યાલ આવે, ઓકે। હાલો હવે એના ગુણધર્મ છે, તો એ ગુણધર્મનો આપણે અભ્યાસ કરવાનો છે। તો એના ગુણધર્મની અંદર વાત કરીએ કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ તમે બધાએ પ્રયોગશાળાની અંદર જોયું જ હશે, તો સલ્ફ્યુરિક એસિડ છે એ રંગવિહીન, પણ કેવું હોય, પાણી કરતાં ઘટ હોય, તો એ ઘટ તેલી પ્રવાહી છે, અને જેને 298 કેલ્વિન તાપમાને તેની વિશિષ્ટ ઘનતા આપેલી છે, કેટલી આપેલી છે, 1.84 છે। અને આ એસિડ છે એ શું કરશે, તો આ એસિડ છે એ 283 કેલ્વિન તાપમાને છે એ શું થાય છે, તો 283 કેલ્વિન તાપમાને છે એ ઠરે છે, અને 611 કેલ્વિન તાપમાને શું કરે છે, ઉકળે છે। એટલે એનું શું આપ્યું છે, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, અને તે ઉષ્માનો છે એ વધુ જથ્થો છે એ ઉત્પન્ન થવાના સાથે શું કરે છે, પાણીમાં ઓગળે છે। તો તમને બધાને ખબર જ છે કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ છે એને જો તમે પાણીની અંદર દ્રાવ્ય કરશો, તો એ પાણીની અંદર દ્રાવ્ય કરતાં શું થશે, તો કે ભાઈ એ પ્રક્રિયા દરમિયાન છે એ શું થશે, વધુ પ્રમાણની અંદર ઉષ્મા છે એ ઉત્પન્ન થશે। એટલે જો સલ્ફ્યુરિક એસિડ સાંદ્ર હોય, તો તમને બધાને ખબર છે કે આપણે પ્રયોગશાળાની અંદર છે એ સાંદ્ર H2SO4 સલ્ફ્યુરિક એસિડની બોટલ હોય, તો સાંદ્ર H2SO4માંથી તમારે શું બનાવવું છે, તો સાંદ્ર H2SO4માંથી મંદ H2SO4 બનાવવું છે। શું બનાવવું છે, મંદ H2SO4। તો તમને બધાને ખબર છે કે ભાઈ સાંદ્ર H2SO4 હોય એની સાથે તમે શું કરો, તો એની સાથે છે એ પાણી તમે ઉમેરો, શું કરો, પાણી ઉમેરો, તો સાંદ્ર H2SO4 છે પાણી ઉમેરતા શું બની જશે, મંદ છે એ H2SO4। અને આપણે છે એ કઈ રીતે બનાવાય, તો એની અંદર એક ભાગ છે એ શું લેવાનો, તો એક ભાગ છે એ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ લેવાનો, અને ત્રણ ભાગ છે એ શું લેવાનું, તો ત્રણ ભાગ છે એ પાણી એની અંદર ઉમેરવાનું। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ બનાવવો છે, તો પ્રયોગશાળાની અંદર તમને એમ કીધું હોય કે મંદ સલ્ફ્યુરિક એસિડ બનાવવો, તો કેવી રીતે બનાવશો, તો એની અંદર તમારે આ મંદ સલ્ફ્યુરિક એસિડની બનાવટની અંદર તમારે કાળજી રાખવી જોશે। તો એની અંદર છે આપણે એસિડમાં પાણી ઉમેરીએ, શું ઉમેરીએ, એસિડમાં, સલ્ફ્યુરિક એસિડમાં શું કરવાનું, પાણી ઉમેરીએ, ઉમેરીને
અને બીજું હું કહું કે પાણીમાં પાણીમાં એસિડ ઉમેરીને શું કરી એસિડ ઉમેરીને તો એની અંદર તમને એમ થાય કે સાહેબ આ બે એક જ વસ્તુ થાય કે એસિડમાં પાણી ઉમેરો કે પાણીમાં એસિડ ઉમેરો એમાં શું ફેર પડે તો એની અંદર અહીંયા ઘણો બધો ફેર પડશે જો તમે વિદ્યાર્થી મિત્રો એસિડમાં પાણી ઉમેરો શું કરો તમે એસિડમાં છે એ પાણી ઉમેરાય નહીં ક્યારેય પણ છે એ એસિડમાં પાણી ઉમેરાય નહીં શા માટે ન ઉમેરાય જો તમારી પાસે એક સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ભરેલું બીકર હોય આમાં શું ભરેલું હોય સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને એની અંદર જો તમે અહીંથી ઉપરથી આમ પાણી છે એ પાણી ઉમેરો તો આ પ્રક્રિયા કેવી છે તો આ પ્રક્રિયા છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે એટલે પ્રક્રિયા દરમિયાન વધુ પ્રમાણની અંદર ઉષ્માનો જથ્થો છે એ શું થાય છે ઉત્પન્ન થાય છે તો એ ઉત્પન્ન થવાના કારણે છે એ શું થશે તો આ એસિડના જે છાંટા છે એ સીધા જ આપણા મોઢા ઉપર છે એ શું થશે તો સીધા જ આપણા મોઢા ઉપર ઉડશે અને આપણી સ્કિન છે એ શું થશે બળી જશે એટલે કોઈ દિવસ પ્રયોગશાળાની અંદર એસિડમાં પાણી ઉમેરાય નહીં તો શું કરશું આપણે તો એની અંદર તમે એક બીકર લ્યો બીકરની અંદર તમે પાણી ભરો હવે એની અંદર તમે શું કરશો તો કે ધીમે ધીમે છે એ તમે એસિડ ઉમેરતા જશો અને કાચનો સળિયો લઈ અને દ્રાવણને છે એ તમે હલાવતા જશો અને વળી પાછું કે અહીંયા એક બીજી તપેલી રાખવાની અને એની અંદર છે એ શું કરશો એક મોટું પાત્ર લઈ અને ફરતી બાજુ છે એ બરફના ટુકડા ગોઠવી દેવાના શું ગોઠવી દેવાના બરફના ટુકડા તો એ બરફના ટુકડા ગોઠવી દેવાના અને હવે એમની અંદર છે એ ધીમે ધીમે તમારે શું કરતું જવાનું તો ધીમે ધીમે છે એસિડ ઉમેરતું જવાનું અને સતત રીતે છે એ હલાવતું જવાનું એટલે પ્રક્રિયા દરમિયાન શું થશે તો એ પ્રક્રિયા દરમિયાન છે એ ઉષ્મા જે છૂટી પડી તો એ ઉષ્મા જે છૂટી પડેલી છે એ કોણ બરફ છે એ શું કરી લેશે શોષણ કરી લેશે એટલે એસિડમાં પાણી ઉમેરવું કે પાણીમાં એસિડ ઉમેરવું તો એ આપને ખબર હોવી જોઈએ તો આમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાંથી સલ્ફ્યુરિક એસિડના દ્રાવણ બનાવતી વખતે કાળજી રાખવી પડે સાંદ્ર એસિડને છે એ પાણીમાં જો શું લખ્યું સાંદ્ર એસિડને પાણીમાં જ સતત હલાવતા જઈએ અને ધીમે ધીમે છે એ શું કરતા જઈએ ઉમેરવા જોઈએ ક્યારે છે એ એસિડમાં પાણી ન ઉમેરાય પાણીમાં એસિડ ઉમેરાય ઓ હાલો ખબર પડી ગઈ ત્યાર પછી નીચે દર્શાવેલી લાક્ષણિકતાઓના પરિણામ સ્વરૂપે સલ્ફ્યુરિક એસિડ છે એની રાસાયણિક પ્રક્રિયાઓ થશે તો હજી તો ખબર છે આપને નીચી બાષ્પશીલતા પ્રબળ એસિડિક લક્ષણ છે અને પાણી પ્રત્યે પણ પ્રબળ રાસાયણિક આકર્ષણ છે અને ચોથી પ્રક્રિયા છે એ ઓક્સિડેશન તરીકે વર્તવાની ક્ષમતા ધરાવે છે તો જો પેલું શું છે નીચી બાષ્પશીલતા બીજું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે એ કેવો છે પ્રબળ એસિડ તો એ પ્રબળ એસિડિક લક્ષણ ધરાવે છે પાણી પ્રત્યે પણ પ્રબળ રાસાયણિક આકર્ષણ ધરાવે છે અને ઓક્સિડેશન કરવાની પણ વર્તવાની ક્ષમતા છે તો એની અંદર જલીય દ્રાવણ છે તો એ જલીય દ્રાવણમાં સલ્ફ્યુરિક એસિડ બે તબક્કામાં આયનીકરણ પામે છે તો બધાને ખબર જ હોય કે ભાઈ H2SO4 છે શું છે H2SO4 તો H2SO4 છે એના જલીય દ્રાવણની અંદર બે તબક્કામાં શું થશે તો બે તબક્કામાં આયનીકરણ પામે છે કેવી રીતે બે તબક્કામાં આયનીકરણ પામશે તો એની અંદર આપણે વાત કરીએ કે આ હાઇડ્રોજન છે બે હાઇડ્રોજન છે પહેલું આયનીકરણ થશે ત્યારે એક હાઇડ્રોજન છે એ પાણીને આપી દેશે એટલે જો અહીં પ્રક્રિયા લખેલી જ છે કે H2SO4 છે એકવિયસ સાથે H2O પાણીની પ્રક્રિયા કરતાં શું મળશે H3O+ અને HSO4- અને અહીંયા આપણે શું આપ્યો છે એનો વિયોજન અચળાંક સંતુલન અચળાંક જેને આપણે Ka કહીએ છીએ અને Ka છે એ ખૂબ જ વધારે એટલે 10 કરતાં કેવો છે વધારે છે હવે તમને શું મળ્યું તો કે HSO4- મળ્યું તો હજી એની પાસે શું છે તો હજી એની પાસે એક હાઇડ્રોજન છે તો હજી એનું બીજા તબક્કાની અંદર આયનીકરણ કરશો એટલે શું બનશે H3O+ અને SO4-2 એટલે અહીંયા જે આપણે વિયોજન અચળાંક Ka2 મળ્યો અને એ કેવો છે 1.2×10^-2 એટલે ઓલા પ્રથમ વિયોજન Ka1 કરતાં છે એનું મૂલ્ય Ka2નું મૂલ્ય છે એ કેવું છે નીચું છે તો એની અંદર એ પણ તમને ખબર તો હોવી જોઈએ શા માટે નીચું છે તો એ મેં તમને 11મા ધોરણની અંદર સમજાવ્યું હતું કે શા માટે નીચું હોય હાલો જુઓ Ka1ના મોટા મૂલ્ય એટલે 10 કરતાં વધારે તો એનો અર્થ એમ થશે
કે H2SO4 છે એ વધુ પ્રમાણમાં શું આપશે H+ અને H2SO4 માં શું થાય છે વિયોજન પામે છે એટલા માટે વિયોજન અચળાંક K નું ઊંચું મૂલ્ય છે એ શું થશે એસિડની વધુ પ્રબળતા દર્શાવે છે અને અત્યારે તમે બધાય છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ની અંદર ભણતા જ હશો Ka1 Ka નું મૂલ્ય અને Kb આવી ગયો છે ને તો Ka અને Kb નું મૂલ્ય છે એ તમને ખબર જ છે જેમ કે એનું મૂલ્ય ઊંચું તે એસિડની પ્રબળતા કેવી વધારે તો એ તમે બધાય છે અત્યારે ઓર્ગેનિક ચેપ્ટરની અંદર ભણતા જ હશો હાલો ત્યાર પછી કે એસિડ છે એ ક્ષારોની બે શ્રેણી બનાવે છે તો એક તો સામાન્ય રીતે શું બનાવશે સલ્ફેટ સંયોજનો બનાવશે તો એ સલ્ફેટ સંયોજનો બનાવશે જેવા કે સોડિયમ સલ્ફેટ કોપર સલ્ફેટ અને એસિડ સલ્ફેટ સંયોજનો એસિડ સલ્ફેટ સંયોજનો એટલે તમને ખબર હોવી જોઈએ શું થાય સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ ઓકે હાલો તો એની પણ આપણે છે શું આપી છે એમ પ્રક્રિયાઓ આપેલી છે તો જો અહીંયા શું લખ્યું છે એમ એક્સ તો એમ એક્સ એટલે શું થશે ધાતુ હેલાઇડ એમ એટલે શું થશે ધાતુ અને એક્સ એટલે હેલાઇડ એની એચ ટુ એસઓ ફોર સાથે પ્રક્રિયા કરશો તો શું આપશે આપને હાઇડ્રોજન હેલાઇડ અને બીજું શું આપશે એમ ટુ એસઓ ફોર અને એમ ટુ એસઓ ફોર છે એ શું છે તો એ સલ્ફેટ છે શું છે સલ્ફેટ તો આવી જ રીતે એનએસીએલની એચ ટુ એસઓ ફોર સાથે પ્રક્રિયા કરો તો શું મળે આપને તો બધાને ખબર જ છે કે એનએસીએલ છે એની એચ ટુ એસઓ ફોર સાથે પ્રક્રિયા કરો તો શું મળશે આપને તો ઉદાહરણ આપું તમને તો શું મળશે એન એ ટુ એસઓ ફોર શું મળે એન એ ટુ એસઓ ફોર અને પ્લસ એચ પ્લસ સીએલ માઇનસ એટલે બે ટુ હાઇડ્રોક્લોરિક એસિડ ઓકે હાલો તો એ સલ્ફ્યુરિક એસિડ છે એની નીચી બાષ્પશીલતાના કારણે તેને વધુ બાષ્પશીલ એસિડ સંયોજનો તેના અનુવર્તી ક્ષારોમાંથી છે ઉત્પાદન કરવા માટે વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ હાઇડ્રોક્લોરિક એસિડનું ઉત્પાદન થયું ને અહીંયા તમે એનએસીએલ સાથે એચ ટુ એસઓ ફોરની પ્રક્રિયા થઈ એટલે તમે શું બનાવ્યું હાઇડ્રોક્લોરિક એસિડ તો સલ્ફ્યુરિક એસિડની નીચી બાષ્પશીલતા છે તો એ નીચી બાષ્પશીલતા હોવાના કારણે તેના કરતાં વધુ બાષ્પશીલ એસિડ સંયોજનો છે એ તેને અનુવર્તી એના ક્ષારોમાંથી છે એ શું કરી શકાય તો તેના ક્ષારોમાંથી છે એ ઉત્પાદન કરી શકાય ઓકે હાલો તો એની અંદર જો મેં અહીં ઉદાહરણ આપ્યું એનએસીએલનું એટલે અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ મળ્યું જો અહીંયા ત્રણ ઉદાહરણ આપ્યા છે પછી જો તમે એક્સ ઇક્વલ ટુ એનઓ થ્રી લ્યો તો અહીંયા તમે એને એનઓ થ્રી લ્યો શું લઈ લ્યો એને એનઓ થ્રી પ્લસ છે એ તમે શું કરો એચ ટુ એસઓ ફોર તો આ પ્રક્રિયા કરશો તો તમને બધાને ખબર છે શું મળશે એન એ ટુ એસઓ ફોર એન એ ટુ એસઓ ફોર અને પ્લસ શું મળશે એચ એનઓ થ્રી શું મળશે એચ એનઓ થ્રી તો નાઇટ્રિક એસિડ બન્યું અને એવી જ રીતે જો તમે એમ એફ લ્યો તો શું મળશે તમને તો એની અંદર હાઇડ્રોજન ફ્લોરાઇડ મળશે તો અહીંયા તમને અહીંયા આપેલું છે કે એક્સ ઇક્વલ ટુ તમે શું લઈ શકાશે તો ફ્લોરિન ક્લોરિન અને એનઓ થ્રી નાઇટ્રેટ ઓકે હાલો ત્યાર પછી આપણે જોઈએ ત્યાર પછીનો ગુણધર્મ કે ભાઈ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે એ પ્રબળ નિર્જળીકરણ કરતા તરીકે ઉપયોગમાં લેવાય છે નિર્જળીકરણ કરતા એટલે શું થાય તો નિર્જળીકરણ કરતા એટલે કોઈ પણ પદાર્થ હોય તેમાંથી પાણી છે એ પાણીનું શું કરશે શોષણ કરશે એટલે નિર્જળીકરણ કરતા તરીકે ઉપયોગ છે અને જે વાયુઓ એસિડ સાથે પ્રક્રિયા કરતા ન હોય જે વાયુઓ એસિડ સાથે પ્રક્રિયા કરતા ન હોય તેવા અનેક ભીના વાયુઓને સલ્ફ્યુરિક એસિડમાંથી જો પસાર કરવામાં આવે તો પાણીનું શું કરી લેશે શોષણ તો એસિડમાંથી પસાર કરી અને શું બનાવી શકાશે શુષ્ક એટલે એને છે શુષ્ક બનાવી શકાશે અને સલ્ફ્યુરિક એસિડ છે કાર્બનિક સંયોજનોમાંથી પણ પાણીને શું કરે છે દૂર કરે છે અને તેની કાર્બોહાઇડ્રેટ સંયોજનોને છે એ બાળી નાખવાની જે છે બાળીને કાળા પાડવાની ક્રિયા છે એ પણ તેનો પુરાવો છે તો બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે એ પ્રબળ ભેજ શોષક અથવા નિર્જળીકરણ કરતા તરીકે ઉપયોગી છે તો એની અંદર આપણે જ્યારે પ્રયોગશાળામાં જશું ત્યારે પણ આપણે આ પ્રયોગ આવશે તો એની અંદર તમને બધાને ખબર છે ખાંડ છે તો ખાંડનો કલર કેવો છે તો ખાંડનો કલર અત્યારે તમે જોશો એટલે સફેદ જોવા મળશે પણ એ ખાંડ એક બીકરમાં લઈ અને આપણે એની અંદર છે એ શું કરશું તો 2-3 ml જેટલું છે એ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરશું
तो हवे तमने बधाने खबर छे के भाई खाणनुं रासायणिक सूत्र लखवुं होय तो शुं लखाय, कार्बन 12, हाइड्रोजन 22 अने ऑक्सिजन 11। तो एनी अंदर तमे जो 11 पाणीना अणु रहेला छे, शुं रहेला छे 11 पाणीना अणु रहेला छे। तो एनी अंदर तमे जे खांड छे एनी अंदर सल्फ्यूरिक एसिड उमेरशो एटले पाणी छे ई पाणीनुं शुं करी लेशे, तो पाणीनुं शोषण करी लेशे। એટલે તમને પ્રક્રિયા આપી છે અહીંયા, તો H2SO4 એટલે 12 કાર્બન મળ્યા અને 11 શું મળ્યા, H2O। તો H2Oનું તો કોણે શોષણ કરી લીધું, તો કે ભાઈ H2Oનું તો છે સલ્ફ્યુરિક એસિડે શોષણ કરી લીધું, તો વધ્યું શું કાર્બન। તો કાર્બનનો કલર કેવો હોય, તો તમને બધાને ખબર છે કાર્બન છે એ કેવા કલરનો હોય, બ્લેક કલરનો। એટલે આ બધાને છે એ ખબર હોવી જોઈએ। હાલો ત્યાર પછીનો ગુણધર્મ છે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે, કોણ, તો કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ છે तो ये सल्फ्यूरिक एसिड गरम सांद्र सल्फ्यूरिक एसिड मध्यम प्रबल ऑक्सीडेशन करता है। अने आ संदर्भ में ते फोस्फोरिक एसिड नाइट्रिक एसिड वच्चे नो मध्यवर्ती है, अने ते धातुओं अने अधातुओं बने सांद्र सल्फ्यूरिक एसिड वड़े छे शू थाय छे, तो सांद्र सल्फ्यूरिक एसिड वड़े ऑक्सीडेशन पामे छे। अने ज्यारे सल्फ्यूरिक एसिड SO2 માં શું થાય છે, રિડક્શન પામે છે। એટલે જો સલ્ફ્યુરિક એસિડ છે એ શું છે, તો સલ્ફ્યુરિક એસિડ છે એ ઓક્સિડેશન કરતા, તો એ ઓક્સિડેશન કરતા હોય તો પોતાનું શું થાય, તો પોતાનું શું થાય, રિડક્શન। તો એ કોનું કીધું છે આપણે, ધાતુઓ અને અધાતુઓ। તો ધાતુઓ અને અધાતુઓ છે એ બંને છે, તો એ બંનેનું શું કરી શકશે, તો બંનેનું છે એ બંનેનું ઓક્સિડેશન કરી શકશે। તો જો એની અંદર આપણે ઉદાહરણ આપ્યું છે કોપર, તો કોપર ધાતુ છે એની સાથે જો તમે H2SO4 ની પ્રક્રિયા કરો તો શું મળે છે તમને, કોપર સલ્ફેટ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ અને H2O। તો આ એનું શું થયું, ઓક્સિડેશન કોપરનું। સલ્ફર છે એની પ્રક્રિયા H2SO4 સાથે કરો તો એનું ઓક્સિડેશન થાય અને શું મળશે, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળશે અને પ્લસ શું મળશે, પાણી। જો એની અંદર અહીંયા સલ્ફર છે એનું ઓક્સિડેશન થશે, તો સલ્ફરનું ઓક્સિડેશન થશે તો એની અંદર બે પ્રકારે છે શું મળશે તમને, તો બે પ્રકારે તમને છે એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે। કેવી રીતે બે પ્રકારે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે, તો એ તમને બધાને ખબર હોવી જોઈએ। એક તો સલ્ફરનું ઓક્સિડેશન થશે એટલે SO2 વાયુ બનશે, અને બીજું કે ભાઈ H2SO4 તમે ઉમેરો એનું શું થશે, તો H2SO4નું રિડક્શન થાય અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળશે। એટલે ત્યાં બે રીતે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે, સલ્ફરના ઓક્સિડેશનથી અને H2SO4ના રિડક્શનથી। ઓ હાલો, તો એની અંદર એવી જ રીતે કાર્બન છે, તો કાર્બનનું સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરો એટલે કાર્બનનું કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન થયું, પછી H2SO4નું રિડક્શન થાય અને સલ્ફર ડાયોક્સાઇડ આપ્યો અને પ્લસ શું આપ્યું, H2O। તો વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા ગુણધર્મ જોયા, ચાર ગુણધર્મ છે એ જોયા, તો એ ચારે ચાર ગુણધર્મ છે એ શું થવા જોઈએ, આપણે આવડવા જોઈએ। એટલે એના છે એ બનાવટ કાઢી નાખી છે, પણ એના છે શું ગુણધર્મ છે એ ગુણધર્મ તમને આવડવા જોઈએ। ઓકે હાલો, એવી જ રીતે એના ઉપયોગો જોઈ લઈએ, તો એના ઉપયોગોની વાત કરીએ તો સલ્ફ્યુરિક એસિડ છે એ એક જ ખૂબ જ અગત્યનું ઔદ્યોગિક રસાયણ છે, અને તે કોઈપણ રાષ્ટ્રનું ઔદ્યોગિક સામર્થ્ય તેના સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન અને એના વપરાશના જથ્થાના આધારે નક્કી કરી શકાય। મેં તમને હમણાં જ કીધું હતું કે ભાઈ સલ્ફ્યુરિક એસિડને છે એ શું કહેવામાં આવે છે, રસાયણનો રાજા। શા માટે એને રસાયણનો રાજા કહેવાય, તો એની અંદર છે એ તમને ખબર છે કે મોટા ભાગની બધી જ પ્રક્રિયાઓની અંદર બનાવટોની અંદર સલ્ફ્યુરિક એસિડના ઉપયોગ કરવામાં આવે છે, તો તે શું થશે, હજારો અન્ય સંયોજનોના ઉત્પાદનમાં અને અનેક ઔદ્યોગિક પ્રક્રમોમાં પણ આવશ્યક છે। તો ઉત્પાદિત થયેલ સલ્ફ્યુરિક એસિડનો મોટો જથ્થો ક્યાં વપરાય છે, તો ખાતરોના ઉત્પાદનમાં વપરાય છે, દાખલા તરીકે એમોનિયમ સલ્ફેટ ખાતર બનાવવા માટે, સુપર ફોસ્ફેટ ખાતર બનાવવા માટે, અને સલ્ફ્યુરિક એસિડના અન્ય ઉપયોગો પણ આપેલા છે કે પેટ્રોલિયમના શુદ્ધિકરણની અંદર, વર્ણકો બનાવવાની અંદર, પેઇન્ટ અને રંગકોના મધ્યવર્તી સંયોજનના ઉત્પાદનની અંદર, પ્રક્ષાલક ઉદ્યોગોમાં એટલે સાબુ અને ડિટર્જન્ટની બનાવટની અંદર, અને ધાતુ કર્મીય અનુપ્રયોગો છે તો એની અંદર એનેમેલિંગ,
इलेक्ट्रोप्लेटिंग गेल्वेनाइजिंग पहला धातुओं की सफाई करवा माटे पण वपराय छे। अने त्यार पछी आपणे त्रीजा चेप्टर नी अंदर भणशुं संग्राहक कोषो मां छे ई वपराशे। नाइट्रोसेल्युलोज निपजोना उत्पादन में पण वपराय छे अने प्रयोगशाला नी अंदर छे ए प्रक्रियक तरीके पण उपयोग थाय छे। तो आ शेनी वात करी आपणे सल्फ्यूरिक एसिड नी। ओके हालो तो एनी अंदर कोयडो आप्यो छे जोई लईए आपणे। तो एनी अंदर आपणे जोयुं के सांद्र सल्फ्यूरिक एसिड ने कैल्शियम फ्लोराइड में उमेरवामां आवे त्यारे शुं बने। तो आपणे एमां आगळ वात करी हती के कैल्शियम फ्लोराइड CaF2 એમાં H2SO મેં તમને અહીંયા શેનું ઉદાહરણ આપ્યું હતું NaCl ને NaNO3નું આપ્યું હતું, ફ્લોરાઇડનું ઉદાહરણ નહોતું આપ્યું પણ અહીંયા આવી ગયું। હાલો CaF2 સાથે H2SO4ની પ્રક્રિયા થાય એટલે શું સલ્ફેટ એટલે કેલ્શિયમ સલ્ફેટ બન્યો અને પ્લસ અન્ય એસિડની બનાવટની અંદર એટલે હાઇડ્રોજન ફ્લોરાઇડ એસિડ છે એટલે અન્ય એસિડની બનાવટમાં SO3ને છે પાણીમાં પસાર કરવામાં આવે તો એ પણ મેં આગળ તમને વાત કરી હતી SO3માં H2O ઉમેરવામાં આવે શું મળે H2SO4 બને છે। ઓકે હાલો સમજણ પડી ગઈ। ત્યાર પછી અત્યારે અહીંયા આપણે શું કર્યું તો અહીંયા છે એ આપણે કેટલામો સમૂહ તો કે 16મો સમૂહ છે એ આપણે અહીંયા પૂર્ણ કર્યો। તો હવે આપણે છે એની અંદર કેટલા સમૂહ છે તો એની અંદર છે 17 અને 18 બે સમૂહનો છે એ આપણે શું કરવો છે તો 17 અને 18 બે સમૂહનો અભ્યાસ બાકી છે તો એ બે સમૂહનો આપણે અભ્યાસ કરી લઈએ। તો એની અંદર તમને કીધું છે 7.18 આપણે મુદ્દો જોઈ લઈએ। તો એની અંદર 7.18 છે 7.18 એક પ્રાપ્તિ સ્થાનો નથી પછી એના ભૌતિક ગુણધર્મો નથી બે વસ્તુ નથી આલવામાં 7.18ના મુદ્દાની અંદર છે પહેલું નથી ભૌતિક પ્રાપ્તિ સ્થાન નથી 2 3 4 5 6 7 સાતમું એટલે ભૌતિક ગુણધર્મો નથી આલો। તો એની અંદર હવે આપણે વાત કરવાની છે સમૂહ છે એ સમૂહ 17ના તત્વની વાત કરવાની છે। હાલો તો એની અંદર સમૂહ 17 જોઈએ તો 17મો સમૂહ તો એની અંદર તમને બધાને ખબર છે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન એસ્ટેટાઇન અને ટેનેન્સિન તો એની અંદર આ 6 સમૂહ 17ના સભ્યો છે। ઓકે તો એની અંદર આ સમૂહને આપણે બીજા ક્યાં નામ તરીકે ઓળખીએ છીએ તો તમને બધાને ખબર છે હેલોજન સમૂહ તરીકે ઓળખાય છે। કોના તરીકે ઓળખાય છે હેલોજન તો ગ્રીક ભાષામાં એનો અર્થ શું થાય તો હેલો નો મતલબ છે ક્ષાર શું છે હેલો એટલે ક્ષાર અને જેન સન નો મતલબ શું થાય ઉત્પન્ન કરવું એટલે શું એને કહેવાય ક્ષાર ઉત્પન્ન કરનાર આખો મતલબ શું થાય ક્ષાર ઉત્પન્ન કરનાર। ઓકે હાલો તો એની અંદર આ સામૂહિક રીતે હેલોજન તત્વો છે તો હેલોજન તત્વોની વાત કરીએ તો ગ્રીક ભાષામાં છે આપણે એને હેલો તો હેલોનો અર્થ ક્ષાર અને જેન એન સનનો મતલબ થાય ઉત્પન્ન કરવું એટલે ક્ષાર ઉત્પન્ન કરનારા તરીકે ઓળખવામાં આવે છે। અને હેલોજન તત્વો ઊંચી પ્રતિક્રિયાત્મક અને અધાત્વીય તત્વ છે તો તમને બધાને ખબર છે કે ભાઈ ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન FClBri તો એની અંદર બધાની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય તો બધાની બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન હોય તો તે શું કરશે તો સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે તત્વ છે એ કોના તરીકે વર્તે છે અધાતુ તરીકે કોના તરીકે અધાતુ તરીકે વર્તે છે। બીજું કે આની પ્રતિક્રિયાત્મકતા કેવી હોય છે ઊંચી હોય છે શા માટે તો એ પણ આપણે 11મા ધોરણની અંદર શીખી ગયા છીએ કારણ કે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે એ કેવું હોય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધુ ઋણ મૂલ્ય હોય છે બધા જ સમૂહની સરખામણીમાં એટલા માટે છે એ શું કરે છે ઊંચી પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે। હાલો તો સમૂહ 1 અને 2ની જેમ સમૂહ 17ના તત્વો પણ એકબીજામાં વધુ શું કરે છે સમાનતા દર્શાવે છે તો આટલી બધી સમાનતા આવર્ત કોષ્ટકના અન્ય સમૂહના તત્વોમાં જોવા મળતી નથી તો હેલોજન તત્વની અંદર ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ નિયમિત પ્રમાણમાં હોય છે અને છેલ્લા બે તત્વો એટલે એસ્ટેટાઇન અને ટેનેન્સિન છે એ કેવા છે તો એસ્ટેટાઇન અને ટેનેન્સિન છે એ કેવા છે રેડિયો સક્રિય તત્વ છે કેવા છે રેડિયો સક્રિય તત્વ। હાલો તો આ 17મા સમૂહ છે એની પ્રાથમિક માહિતીની વાત કરીએ
હવે એની અંદર આપણે 7.18 પ્રાપ્તિ સ્થાનો, તો પ્રાપ્તિ સ્થાનો છે એનો આપણે અભ્યાસ કરવાનો નથી. ઓકે, હાલો તો પ્રાપ્તિ સ્થાનો છે એનો અભ્યાસ નથી કરવાનો. પછીના બધા મુદ્દાઓ છે એનો અભ્યાસ કરવાનો છે, કે એના ભૌતિક ગુણધર્મ જ્યારે આવે છે સાતમામાં આનો એક અભ્યાસ કરવાનો નથી. ઓકે, હાલો તો એની અંદર હવે આપણે વાત કરીએ તો ડાયરેક્ટ એની શું આવી, ઇલેક્ટ્રોનીય રચના. પ્રાપ્તિ સ્થાનોનો અભ્યાસ કરવાનો નથી. તો એની અંદર 7.18.2 ઇલેક્ટ્રોનીય રચના, તો એની અંદર તમને બધાને ખબર છે સમૂહ છે કેટલામો છે, તો સમૂહ છે 17મો. તો એની અંદર તમને ખબર છે કે એની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય તો શું લખાય, NH2NP5. શું લખાશે, NH2NP5. અને તેની બાહ્યતમ કોષની અંદર કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે, તો આ બધા જ તત્વો તેમના બાહ્યતમ કોષમાં છે 7 ઇલેક્ટ્રોન ધરાવે છે, અને જે તેમની પછીના નિષ્ક્રિય વાયુ કરતાં 1 ઇલેક્ટ્રોન ઓછો હોય તો તેની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન થયા, તો તેની બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન થયા. તો 7 ઇલેક્ટ્રોન હોય એટલે તમને ખબર છે કે એની અંદર છે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે શું થશે, 1 ઇલેક્ટ્રોન છે એ ઓછો હોય છે. હાલો પછી જો બધા ગુણધર્મ મેં તમને આગળ ઘણી વખત સમજાવી દીધા છે, તો એની અંદર આપણે વાત કરીએ પરમાણીય અને આયનીય ત્રિજ્યા. તો તમને ખબર જ છે કે ભાઈ પરમાણીય અને આયનીય ત્રિજ્યા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થશે, નવા કોષો છે એ નવા કોષો વધવાની સાથે તેની પરમાણીય અને આયનીય ત્રિજ્યામાં શું થશે, વધારો થશે. પણ જો તેની અંદર આવર્તમાં વાત કરવામાં આવે તો એની પરમાણીય ત્રિજ્યા છે એ બીજા આવર્તો છે એ આવર્તોની સરખામણીમાં શું હોય છે, ઓછી હોય છે. શા માટે, તો એ પણ આપણે બધા જોઈ લઈએ. હાલો તો હેલોજન તત્વો મહત્તમ અસરકારક કેન્દ્રીય વીજભારના કારણે, મહત્તમ અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે તો કેન્દ્રીય વીજભાર છે એ બધાને ખબર હોવી જોઈએ કે કોઈ પણ પરમાણુ હોય તેના કેન્દ્રમાં રહેલા કોની સંખ્યા, ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા. તો તમને બધાને ખબર છે પહેલા સમૂહથી લઈને 17મા સમૂહ સુધી જાઓ તો 17મા સમૂહના તત્વો હોય એની અંદર એનો કેન્દ્રીય વીજભાર કેવો હોય, મહત્તમ હોય. તો એ મહત્તમ કેન્દ્રીય વીજભારના કારણે તેમના અનુવર્તી આવર્તોમાં સૌથી ઓછી પરમાણીય ત્રિજ્યા ધરાવે છે. એટલે 17મા સમૂહના તત્વ છે, તમને ખબર જ છે કે આપણું આવર્ત કોષ્ટક હોય, આવર્ત કોષ્ટકની આપણે વાત કરતા હોય તો એની અંદર અહીંયા છે એ શું થશે, તો અહીંયા છે એ કયો, એસ વિભાગ, અહીંયા ડી વિભાગ, અહીંયા પી વિભાગ અને નીચે એફ વિભાગ. તો હવે એની અંદર તમે શું થશે, તો ડાબીથી જમણી બાજુ તમે જાશો, ક્યાં જશો, ડાબીથી જમણી બાજુ. તો શું થાય, તો પરમાણીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં છે એ ઘટાડો થશે. એટલે અહીં 17મા સમૂહનો છે એ શું થશે, સૌથી 17મા સમૂહના તત્વો છે એની પરમાણીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા સૌથી કેવી હોય, ઓછી હોય, કારણ કે અહીંયા એનો કેન્દ્રીય વીજભાર કેવો હોય, વધારે. તો એ કેન્દ્રીય વીજભારના વધારાના કારણે તે શું કરશે, તો કેન્દ્રીય વીજભારના વધારાના કારણે તે બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે તો એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને છે એ પોતાની તરફ છે એ શું કરશે, વધારે આકર્ષણ ધરાવશે. અને પરમાણુનું છે એ શું થશે, તો પરમાણુનું છે એ સંકોચન થાય છે. હાલો તો એની અંદર ફ્લોરિનની પરમાણીય ત્રિજ્યા બીજા આવર્તના અન્ય તત્વોની પરમાણીય ત્રિજ્યા કરતાં ઘણી જ છે એ કેવી છે, ઓછી છે. એટલે ઉદાહરણ આપ્યું કે ભાઈ ફ્લોરિન છે એ કયા આવર્તનું તત્વ છે, બીજા આવર્તનું, અને તે અન્ય તત્વોની પરમાણીય ત્રિજ્યા કરતાં એની પરમાણીય ત્રિજ્યા કેવી હોય, તો એની પરમાણીય ત્રિજ્યા ઘણી ઓછી હોય. તો ફ્લોરિનથી તમે કઈ તરફ, તો ફ્લોરિનથી તમે આયોડિન તરફ જશો તો તમને ખબર જ છે એક સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો. તો ફ્લોરિનથી તમે આયોડિન તરફ એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો તો ક્વોન્ટમ કોષના ક્રમ વધવાના કારણે તમે લખો છો ને એન બરાબર 2, 3, 4, 5, તો ક્વોન્ટમ છે એ ક્વોન્ટમ કોષોના ક્રમ વધવાના કારણે તેમની પરમાણીય અને આયનીય ત્રિજ્યામાં છે એ શું જોવા મળે છે, વધારો જોવા મળે છે. આપણે બધાને હાલો તો ત્યાર પછી છે આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પી તમને ખબર જ છે પરમાણીય અને આયનીય ત્રિજ્યા આવડે એટલે આયનીકરણ એન્થાલ્પી આવડે. તેઓ શું કરે છે, ઇલેક્ટ્રોન ગુમાવવાનું ઓછું વલણ ધરાવે છે, કારણ કે એની બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન છે તો એ ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં, પણ બીજા પાસેથી 1 ઇલેક્ટ્રોન સરળતાથી શું કરી શકે, સ્વીકારે છે. તેથી તેઓ છે એની ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે. તો 17મા સમૂહના તત્વો છે એની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય, ઊંચી.
અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણીય કદ વધવાના કારણે તેની આયનીકરણ એન્થાલ્પી શું થાય? તો તેના કારણે આની આયનીકરણ એન્થાલ્પીમાં શું થશે? ઘટાડો છે, એ ઘટાડો જોવા મળશે. તો એ તો બધાને ખબર જ છે, કારણ કે પરમાણીય કદ વધે તો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રથી ક્યાં જાય? દૂર. તો તેના વચ્ચેનું અપાકર્ષણ આકર્ષણ છે એ કેવું થાય? તો તેના વચ્ચેનું આકર્ષણ ઓછું થાય. હાલો, એવી જ રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જે આ વખતે એમાંથી નીટમાં 4 માર્ક્સનો ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચન પૂછાયેલો હતો, અને લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓએ બહુ મોટી ભૂલ કરેલી, અને પૂછાણો હતો આમાંથી, અને એ પણ હું તમને સમજાવી દઉં કે એ રીતે પૂછાણો હતો. તો હેલોજન તત્વો તેના અનુવર્તી આવર્તમાં મહત્તમ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. તો એ આપણે 11મા ધોરણની અંદર પણ ભણી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો, કે કોઈ પણ તત્વ છે એ શું કરશે? તો કોઈ પણ તત્વ જો સરળતાથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે, શું કરે? સરળતાથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે તો તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય કેવું હોય? મહત્તમ હોય. તો આનું કારણ એ છે કે આ તત્વોના પરમાણુ છે એ સ્થાયી નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોનીય રચના કરતાં કેટલા એક જ ઇલેક્ટ્રોન છે એ ઓછો ધરાવે છે, અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ થતી જાય છે. જોજો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ થતી જશે. જો કે ફ્લોરિન છે તો ફ્લોરિનની છે એ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરિનની ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતાં ઓછી હોય છે. તો આનું કારણ શું છે? તો આનું કારણ આપણે સમજવું છે. તો જો અહીં હું તમને સમજાવું, ફ્લોરિન અને ક્લોરિન, હવે જો એમાં શું કીધું છે આપને, કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઓછું ઋણ મૂલ્ય થતું જશે. તો જો ફ્લોરિન કરતાં ક્લોરિનનું કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. પણ જો અહીંયા શું લખ્યું છે, ફ્લોરિનની ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરિનની ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતાં ઓછું. જો ખરેખર આપણા નિયમ પ્રમાણે જોવા જોઈએ તો ફ્લોરિનનું વધારે હોવું જોઈએ અને એના પછી છે ક્લોરિનનું ઓછું હોવું જોઈએ, પણ અહીંયા એવું નથી. અહીંયા છે ફ્લોરિન કરતાં ક્લોરિનની છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે. શા માટે? તો એ હવે તમને જો અહીંયા સમજાવી દો, અપવાદ છે હો, એ અપવાદનું કારણ પણ છે. એનું કારણ શું છે એ સમજાવી દો. ફ્લોરિન ઝેડ બરાબર 9 એટલે શું થશે? ઇલેક્ટ્રોનીય રચના 1s2 2s2 અને 2p શું થશે? તો 2p5 એટલે 9 ઇલેક્ટ્રોન થઈ ગયા. ક્લોરિનની ઇલેક્ટ્રોનીય રચના લખો 1s2 2s2 2p6 3s2 3p5. ઓકે, હાલો, હવે જો ફ્લોરિનને તમારે એક ઇલેક્ટ્રોન આપવો છે. કોને આપવો છે? ફ્લોરિનને. અને એક ઇલેક્ટ્રોન છે એ કોને આપવો છે? ક્લોરિનને આપવો છે. તો કોણ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે? ફ્લોરિન ઇલેક્ટ્રોન સરળતાથી મેળવશે કે છે એ ક્લોરિન સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે? તો હું તમને એમ કહું છું વિદ્યાર્થી મિત્રો, ક્લોરિન છે એ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે. જો પી કક્ષકમાં તો બે પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 5-5 જ છે. પણ અહીંયા 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો છે, ક્લોરિનમાં તમારે 3p કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો છે. તો એની અંદર છે એ તમને બધાને ખબર છે, 11મા ધોરણની અંદર ભણી ગયા આપણે, કે ભાઈ 2p કક્ષક કરતાં કદ કોનું મોટું હોય? 3p નું. 3p કરતાં છે એ કદ કોનું? 4p નું. 4p કરતાં જેમ મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધે તેમ તેની કક્ષકોનું કદ વધે. તો હવે જો આ 2p નું કદ નાનું હશે, આ ઇલેક્ટ્રોન સરળતાથી અહીંયા નહીં દાખલ થાય, કારણ કે અહીંયા 5 ઇલેક્ટ્રોન ઓલરેડી પ્રેઝન્ટ છે અને હજી 6ઠો ઇલેક્ટ્રોન નાનું કદ છે અને આવે છે, એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અહીંયા અગાઉ રહેલા ઇલેક્ટ્રોન અને આ નવો જે ઇલેક્ટ્રોન આવે છે એના વચ્ચે છે એ શું થશે? અપાકર્ષણ થશે. પણ અહીંયા અપાકર્ષણ તો અહીંયા થવાનું છે, પણ અહીંયા અપાકર્ષણ કેવું થશે? ઓછું થશે, કારણ કે અહીંયા 2p કરતાં 3p નું કદ મોટું છે, એટલે કદ મોટું હોય એટલે અપાકર્ષણ કેવું થાય? ઓછું. રેડી? હાલો, તો એની આનું કારણ છે ફ્લોરિન પરમાણુનું નાનું કદ, એટલે ફ્લોરિન પરમાણુનું નાનું કદ. પરિણામે ફ્લોરિનની સાપેક્ષીય નાની 2p કક્ષકોમાં છે પ્રબળ આંતર ઇલેક્ટ્રોનીય અપાકર્ષણ છે, અને તેથી જ આવનારા ઇલેક્ટ્રોનને વધુ છે એ વધુ આકર્ષણ છે એ અનુભવતો નથી. એટલે ક્રમ પૂછે તમને કે ભાઈ ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું ઋણ મૂલ્ય વધારે હોય કે ક્લોરિનનું? તો ક્લોરિનનું વધારે હોય. પછી એના કરતાં છે એ ઓછું કોનું હોય? તો એના કરતાં ઓછું છે એ કોનું હોય? ફ્લોરિનનું હોય. તો એની અંદર જો તમને જે ડેટા આપેલો છે એની અંદર એ તમને આપેલું જ હશે,
जे आपने कोष्टक आप्युं छे एमां इलेक्ट्रॉन प्राप्ति एन्थाल्पी नुं मूल्य मूल्य आपेलुं छे। जो आ छे कोनुं छे, क्लोरिन नुं, फ्लोरिन, फ्लोरिन नुं माइनस 333, एना करता वधारे जो कोनुं थयुं, माइनस 349, पछी तो शुं थशे, घटाडो थशे 325, पछी एनी अंदर शुं जोवा मळे छे, निमित्तता जोवा मळे छे। एटले आ खास खबर होवी जोईए। ओके, हालो त्यार पछी वात करीए एनी विद्युत ऋणता। शेनी वात करवी छे आपणे? एनी विद्युत ऋणता। तो विद्युत ऋणता छे ए पण बधाने खबर छे कि भाई आपने खबर छे सौथी फ्लोरिननी छे ए सौथी आवर्त कोष्टकनी अंदर वधारेमां वधारे जो विद्युत ऋणता धरावतुं तत्व होय तो ए कोण छे? फ्लोरिन। અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય? તો વિદ્યુત ઋણતાના મૂલ્યમાં છે શું થશે? ઘટાડો થશે। તો તેઓ વધુ ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે છે અને સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા છે વિદ્યુત ઋણતા શું થશે? તો વિદ્યુત ઋણતા ઘટે છે। અને ફ્લોરિન આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ છે એ શું છે? વિદ્યુત ઋણમય તત્વ છે। ઓકે, ખબર પડી ગઈ બધાને? હાલો, અને ત્યાર પછી વળી પાછો કોયડો આપ્યો, એ હમણાં તમને સમજાયું હોય જ છે કે આવર્તમાં મહત્તમ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે શા માટે, તો એ બધાને મેં હમણાં સમજાવ્યું। હાલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે આ 17મો સમૂહ છે તો એ 17મો સમૂહ આપણે શું કરી દીધો? સ્ટાર્ટ કરી દીધો છે। રેડી? એટલે 17મો સમૂહ છે એની અંદર આપણે આંતર હેલોજન સંયોજનય કાઢી નાખ્યા છે, હાઇડ્રોજન ક્લોરાઇડે કાઢી નાખેલું છે, અને ત્યાર પછી આપણે 18મા સમૂહની અંદર છે એ થોડું ભણવાનું છે। હાલો, તો એની અંદર હવે લગભગ 2-3 લેક્ચરની અંદર આ ચેપ્ટર છે એ ચેપ્ટર શું થઈ જશે? પૂર્ણ થઈ જશે।